હેલો ફ્રેન્ડ્સ ગુજરાત એક્ઝામ ઇન ટેન અન એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું જુવાનસિંહ જાડેજા ડૉક્ટર જુવાનસિંહ જાડેજા પીએચડી કેમેસ્ટ્રી કરેલું ચાર વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ભણાવવાનો બીજી જે વસ્તુ છે મહત્વની કે મારું જે છે ગુજરાત ચાર વર્ષનો એક્સપિરિયન્સ છે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ અને કલ્ચર ભણાવવાનો નો ઇતિહાસ મારું પુસ્તક ભૂતકાળમાં વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન આવતું હાલમાં એ બંધ થઈ ગયું છે હવે ભવિષ્યમાં હું અન્ય પબ્લિકેશનની અંદર મારા આ પુસ્તકને પબ્લિશ કરીશ ત્યારે મારા ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો એટલે હું એની જાહેરાત કરીશ બીજું પણ એક અન્ય મારું પુસ્તક છે પીએલએ નેનો કમ્પોઝાઇટ એને બાર જેટલા મારા રિસર્ચ પેપર પણ પબ્લિશ કરેલા છે અનએકેડેમી ઉપર ડેઈલી લાઈવ ક્લાસ હોય છે મારા ડેઈલી લાઈવ ક્લાસ ક્યારે હોય છે તો કે સવારના સાડા અગિયારથી સાડા બાર સાંજે સાડા ચાર થી સાડા પાંચ અને બીજી વસ્તુ રાતના અગિયાર થી બાર પહેલી ઓગસ્ટ થી આ મારા લેક્ચરો બધા હશે અન ની એપ ઉપર એટલે તમે લોકો જોડાવાનું ભૂલતા નહીં લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ પણ રહેતી હોય સ્ટ્રક્ચર કોર્સિસ પણ રહેતો હોય અને અનલિમિટેડ એસેસ પણ રહેતું હોય છે અન એકેડેમી ના સબસ્ક્રિપ્શન એક મહિનો ત્રણ મહિના છ મહિના બાર મહિના ચોવીસ મહિના આ અલગ અલગ સબસ્ક્રિપ્શન ચાર્જીસ લખેલા હવે બધા ફેકલ્ટીઓ જે અનએકેડેમી ઉપર જીપીએસસીનું ભણાવે છે એનું કોમન સબસ્ક્રિપ્શન લેવાનું છે એના માટે તમારે વાપરવાનું થાય જે જે ટેન કોડ જે ટેન કોડ યુઝ કરો બારસો ને સાઠ ત્રણ મહિના એકત્રીસો ને પચાસ છ મહિના પાંચ હજારમાં એક વર્ષ છ હજાર ત્રણસો બે વર્ષ સાત હજાર પાંચસો ને સાઠ આની અંદર પણ બીજું વધારાનું દસ ટકા એટલે કે એક દસ ટકા ડિસ્કાઉન્ટ કોડ વાપરવાથી થાય બીજું દસ ટકા ડિસ્કાઉન્ટ તમે એપ ઉપરના જે મારું શેડ્યુલ કીધું ને મેં તમને લોકોને એ ટાઈમે મારા લેક્ચર જુઓ એ લાઈવ લેક્ચર ક્રેડિટ મળે તમને એ લાઈવ લેક્ચર ક્રેડિટથી પણ બીજા દસ ટકા મળે કે ટોટલ વીસ ટકા ડિસ્કાઉન્ટ મળે એટલે બે વર્ષનું સબસ્ક્રિપ્શન છ હજાર આઠસોમાં એક વર્ષનું સબસ્ક્રિપ્શન પાંચ આઠસો પાંચ પાંચસો પાંચ હજાર પાંચસો બીજું પેલું જે છે સબસ્ક્રિપ્શન એ પાંચ વાળું 4500 પિસ્તાલીસોની આજુબાજુમાં એવી રીતના બધા જે બીજા એડિશનલ ડિસ્કાઉન્ટ મળતા હોય એક વર્ષ બે વર્ષ એક વરસ અને છ મહિના માટે એના નંબર સાડા અગિયારથી સાડા બાર સાડા ચારથી સાડા પાંચ ને રાત્રે અગિયારથી બારના જે મારા લેક્ચરો છે અન એકેડેમીની એપ ઉપર એ જોવા એ માટેની એ લેક્ચરની લિંક જોવા માટે તમારા લોકોએ ટી ડોટ એમ ઇ જુવાન સિંહ મારા ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાઉં ટી ડોટ એમ ઇ જુવાન સિંહ અથવા જે છે તમારા લોકોએ જે જે મને અનએકેડેમીની એપ ઉપર ફોલો કરી લેવાનું ફોલો કરશો મારા મારી પ્રોફાઇલ સર્ચ કરી અને એમાં ફોલો કરશો એટલે મારી અપડેટ આવી જશે હવે આપણે વાત કરીશું સખ છત્રની છત્રપ છત્રની વાત કરીશું મૂળ આ સખ છત્રપ શબ્દનો અર્થ ઈરાની ભાષામાં છત્રપાવન શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે સંસ્કૃત સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે એ છત્રપ શબ્દ ઈરાની ભાષાના સત્રપાવન શબ્દનું સંસ્કૃત રૂપાંતર એટલે જેનો અર્થ થાય પૃથ્વીપાલ અથવા આ શકોને પણ આવતા હતા તો કે મધ્ય એશિયાની સિરદરિયા નદીની આજુબાજુમાં વસવાટ કરતા હતા આગળ જતા એ લોકો ઈરાનમાં સુબાઓ તરીકે કામ કરે છે અને બલુચિસ્તાનની પેલી બાજુમાં આવેલું શકસ્તાન નામના વિસ્તારની અંદર એ લોકો વસવાટ કરે છે એ જે ભારતની અંદર યવનો એટલે કે ઇન્ડો ગ્રીક એટલે સિકંદરના વંશજો હતા એની સત્તાનું નિસ્તાર આબૂદ કરી અને ભારતમાં પોતાની સત્તા સ્થાપે છે ને શકો જે છે એ સુબાઓ તરીકે હોય ત્યારે ક્ષત્રપ તરીકે રાજા હોય ત્યારે રાજા હોય એ માઘ ક્ષત્રપ તરીકે ઓળખાતો હતો પશ્ચિમ ભારતની અંદર ઈસવીસન ચોથી સદી સુધી શાસન કર્યું એટલે લોકો ઈસવીસન પૂર્વ એટલે કે અંદાજે પાંચસો વર્ષ સુધી ભારત ઉપર શાસન કરી ગયા શક છત્રપો એની અંદર જૈન ધર્મમાં કેવી રીતના આવ્યા એની બાબતે જૈન ધર્મમાં ઉલ્લેખ મળે ઉજ્જૈનનો રાજા હોય છે ગર્ભદિલ વંશ નો રાજા દર્પણ હોય છે એને જૈન ધર્મની સરસ્વ નામની સરસ્વતી નામની સાધ્વીનું અપહરણ કર્યું ત્યારે જૈન ધર્મના એક સાધુ એને જે છે એ રાજાને જે છે શું કરે છે એને ચેતવણી આપે છે રાજાને ચેતવણી આપે છે કે ભાઈ તું અમારી અમારી રાજવીને છોડીએ કલ્કાચાર્ય ચેતવણી આપે છે રાજા દર્પણને કે ભાઈ ઓલી સરસ્વતી છોડી દે રાજા માનતો નથી સરસ્વતીને છોડતો નથી અંતમાં કલ્કાચાર્ય પારસ કુલ અથવા ઈરાન નદી ઈરાનના કિનારે જઈ ત્યાંથી જે ઓલા શકસ્થાનની અંદર વસતા શકો હતા એને ભારત આપ પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું ભારત લઈને આવે એ પહેલા એ સૌરાષ્ટ્રમાં વરસાદ હોવાથી ત્યાં રોકાઈ જાય ત્યારબાદ ઉજ્જૈન ઉપર આક્રમણ કરી રાજા દરભરને દર્પણને હરાવી સરસ્વતીને છોડાવી અને ઉજ્જૈન ખાતે પોતાની સત્તા સ્થાપે છે આગળ જતા આ ઉજ્જૈને સત્તા સ્થાપ્યા બાદ શકો પોતાનો સત્તા વિસ્તાર કરે જેને અંતર શકો જે છે એના અલગ અલગ પાંચ શાખાઓ સત્તા કરે શાસન કરે અફઘાનિસ્તાનની ગાંધાર શાખા પંજાબની તક્ષીલા શાસ શાખા મથુરા શાખા પશ્ચિમ ભારત અને દખણ પશ્ચિમ ભારત એટલે ઉજ્જૈન ઉજ્જૈનનું જે છે એ ખાસ કરીને કાર્દમક કુળનું શાસન જેમાં માઘછત્ર રુદ્રદામણ થયું એની અંદર માગછત્ર રુદ્રદામણ દખણની અંદર છહરાક કુળ પણ કહેવામાં આવે છે છહરાક કુળ જેની અંદર જે છે એ નહપાન અને ભૂમરક નહપાન અને ભૂમરક નામના રાજાઓ થઈ ગયા નહપાન નામના રાજા એ છે ભરૂચ બંદરનો વિકાસ કરેલું ભરૂચ બંદર આના સમયમાં મોસમી પવનોની શોધ થતાં મહત્ત્વનું બંદર થઈ જાય જેને ગ્રીકો ગ્રીક વેપારીઓ જે છે ભરૂચ બંદરને ભૃગુકચ બંદરને બારી ગાઝા કીએ છે પેરીપ્લસ ટોલેમી અને એના જે વૃતાંતો છે એની અંદર બારી ગાઝા કીધેલું છે એમાં તકશિલાના મહત્ત્વના રાજાઓ જે આપણે તકશિલાની અંદર કીધા એના મહત્ત્વના રાજા માઉસ અને ઓજસ કહેવામાં આવે છે માઉસ અને ઓજસ જે છે એ યવનોની સત્તાને નેસ્તાન આબૂદો કરી દીધી વાયવ્ય સરહદ પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારની અંદર યવનોની સત્તાને નેસ્તાન આબૂદ કરી દીધી મથુરાનો રાજા હતો રાજુલ અને રોડાસ એને પણ ત્યાં યવનોની સત્તાને નસ્તાનાબૂદ કરી અને ત્યાં પોતાની સત્તા સ્થાપે આગળ જતાં આ બંને વંશો જે છે એનો અંત કુષાણો કરી નાખે છે કોણ કરે છે એનો અંત કુષાણ કરે છે આ બંને શાખાઓ જ્યારે આ જે છે નાસિકનું ચહરાજ કુળ એનો અંત જે છે એ સાત વાહન વંશ કરે છે જ્યારે આ વંશનો અંત થતાં ઉજ્જૈનમાં નવી રાજધાની અને નવો વંશ આવે એ કાર્દમક કુળ કહેવાય છે આ કાર્દમક કુળનો મહત્વનો રાજા રુદ્રધામાન રુદ્રદામન અને આ વંશનો સ્થાપક કોણ હતો રુદ્રધામનના દાદા ચષ્ટાન જે છે એ આ વંશના સ્થાપક હતા આ વંશ સૌથી લાંબામાં લાંબુ શાસન કરે છે ને આનો અંત જે છે આ વંશ અને એના પછીના અન્ય કુળો આવે છે એનો વંશનો અંત કરે છે ગુપ્ત વંશનો રાજા ચંદ્રગુપ્ત બીજો આવી રીતના સત્ સકોની સત્તાનો અંત ચંદ્રગુપ્ત બીજો કરે અને શકોને જે પણ શાસક હરાવતા એ શાસકો જે છે આગળ જતા એક પદવી ધારણ કરતા વિક્રમાદિત્યને એટલે કે વિક્રમાદિત્યની પદવી કયા શાસકો ધારણ કરતા કે જે શકોને હરાવે જે શાસક એ વિક્રમાદિત્યની પદવી ધારણ કરતા એમાં ચંદ્રગુપ્ત બીજો સૌથી જે છે મહત્વનો અને ફેમસ વિક્રમાદિત્ય છે આમ તો ભારતની અંદર ચૌદ વિક્રમાદિત્ય થયા એમાંનો જે જે છે એક વિક્રમાદિત્ય પહેલો વિક્રમાદિત્ય છે જેને વિક્રમ સંવંતની શરૂઆત કરેલી હતી કે વિક્રમ સંવંત જે છે એ એની શરૂઆત કરેલી એની આપણે આગળ ભવિષ્યમાં ચર્ચા કરીશું આટલું કન્ટેન્ટ તમને લોકોને મિત્રો સમજાઈ ગયું છે કે સકો કોણ હતા ક્યાંથી આવ્યા હતા એને ઇન્ડોસિથિયન કહેવામાં આવતા યવનની સત્તા નેસ્તા નાબૂદ કર્યો છત્ર શબ્દનો અર્થ થાય સુબો મહા છત્ર શબ્દનો અર્થ થાય રાજા ભારતની અંદર પાંચો વર્ષ સુધી શાસન કર્યું કેવી રીતના આવે કલ્કાચાર્ય જૈન સાધુ તેડીને લઈ આવે છે લોકોને કેમ તો કે દર્પણ રાજાએ સરસ્વતી નામની સાધ્વીને ઉપાડી રાણી બનાવવાના પ્લાનમાં હતો એ પણ વાત કરી પછી ઉજ્જૈન જીતી લે છત્રપૂર્ણ અલગ અલગ કુળોની વાત કરી અફઘાનિસ્તાન તક્ષિલા મથુરા પશ્ચિમ ભારત દક્ષિણ ભારત એમાં તક્ષિલાનો રાજા મ્યાઉસ અને ઓજસ મથુરાનો રાજુલ અને રોડાસ અને પશ્ચિમ ભારતમાં નાસિકનું કુળ અને ઉજ્જૈનના કુળોની વાત કરી લીધી છે મિત્રો હવે તમે લોકો જે જે 10 ટેન કોડ મારો જ્યારે પણ અનકેડેમીનું એકેડેમીનું સબસ્ક્રિપ્શન ત્યારે યુઝ કરજો બીજું જે છે તમે લોકો મારા ટેલિગ્રામ ચેનલની અંદર ટીડોટ એમ ની જુવાનશીની અંદર જોડાવાનું ભૂલતા નહીં અથવા સ્ટડી વિથ જુવાનસિંહની અંદર જોડાવાનું ભૂલતા નહીં આપણે આવતા પહેલી ઓગસ્ટથી સાડા અગિયારથી સાડા બાર સવારમાં સાડા ચારથી સાડા પાંચ અને રાત્રે અગિયારથી બાર આ ત્રણ ની એપ ઉપર લેક્ચર હશે એ જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો અને અનએકેડેમીની એપ્સ જે છે યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ